રાજ્ય સરકાર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જનતાની સુવિધા માટે બનાસકાંઠાના સરહદી નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હસ્તે 100 બસોનું લોકાર્પણ કરી વિવિધ ડેપોમાં નવીન એસટી બસો ફાળવી હતી. ત્યારે આજે દિયોદર એસટી ડેપો ખાતે 3 નવીન બસોની ફાળવણી કરવામાં આવતા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને દિયોદર ડેપો મેનેજરના હસ્તે 3 નવીન અદ્યતન સુવિધાવાળી બસોનું લોકાર્પણ કરી જનતાની મુસાફરી માટે એસટીએમઆરઈ સલામત સવારીને જનતા માટે ખુલ્લી મૂકી હતી, જ્યાં દિયોદર એસટી ડેપો ખાતે નવીન 3 બસોનું ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને દિયોદર ડેપો મેનેજર યોગેશ ભારતી ગૌસ્વામીએ કંકુ, તિલક, ફૂલો, શ્રીફળ ધરીને નવીન 3 બસોને લીલી ઝંડી આપી હતી, જે ધારાસભ્ય સહિત દિયોદર ડેપો મેનેજર સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર લોકોએ મુસાફરી કરી દિયોદર શહેર અને છેવાડાના ગામડાઓના લોકોને મોટી ભેટ આપી હતી. મહત્વનું છે કે દિયોદર એસટી ડેપો ખાતે નવીન 3 બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, દિયોદર એસટી ડેપો મેનેજર યોગેશ ભારતી ગૌસ્વામી, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુ પટેલ, મહિલા ભાજપ મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, યુવા ભાજપ પ્રમુખ મેરાજભાઈ દેસાઈ, દિયોદર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ, વિક્રમભાઈ ચૌહાણ, અંજુબેન, એમ કે મકવાણા સહિત દિયોદર ભાજપના આગેવાનો, કાર્યકરો, એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપણા દિયોદર બસ ડેપોને 3 નવીન બસોની ફાળવણી કરી છે. આજે એ બસોનો દિયોદર એસટી ડેપો અને ખાતે અહીં બધા જ કાર્યકર્તાઓની હાજરીમાં આપણે લોકાર્પણ કર્યું. આ પ્રસંગે સમગ્ર દિયોદર વિસ્તારની જનતાને ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા ડેપો મેનેજર, એમનો સમગ્ર સ્ટાફ અને સમગ્ર આ ડેપો વિભાગને હું મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે આશા રાખીએ કે આવી નવી બસો આપણાને ભવિષ્યમાં પણ વધારે મળતી રહે અને આ વિસ્તારની જે માંગ છે, લોકો પણ સલામત સમારી એસટી અમારી એ ભાવના એમનામાં પણ વિકસે અને આપણે બધા જ આ બસોનો સારી રીતે ઉપયોગ કરી અને આપણા વ્યવહારમાં પણ આ બસ સેવાનો લાભ લઈએ એવી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સૌને